આણંદ વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ દેશમાં ડંકો વગાડ્યો છે. છાત્રોએ ઇલેક્ટ્રિક બાઇક બનાવી દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈ બાઇક માટે જુઓ અમારો અહેવાલ. આજના વધતા જતા પ્રદૂષણ અને ઇંધણના ભાવ વચ્ચે આણંદ વિદ્યાનગરની એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજના 10 વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે 2 મહિનામાં ઇલેક્ટ્રિક બાઇક બનાવ્યું છે. બાઇક 7 રૂપિયામાં 80 કિલોમીટરની એવરેજ આપે છે. તામિલનાડુમાં દેશભરની 54 સંસ્થાઓએ ભાગ લીધો હતો, જેમાં ADITના વિદ્યાર્થીઓએ બનાવેલા ઇલેક્ટ્રિક બાઇકનો પ્રથમ નંબર આવ્યો છે. ટીમને 90,000નો ચેક પણ અર્પણ કરાયો હતો. સરકાર અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં ઘણું બધું સબસિડીઝને લઈને બધું સારું કરી રહી છે. હવે સરકારને ખાલી એટલું જ કહેવું છે કે જે આ ભણતા એન્જિનિયરો છે કે એમને જે એન્ટરપ્રિનિયર બનવાની જે તકો છે એ થોડીક વધારે અને સબસિડી બી થોડી વધારે, જેથી છોકરાઓ ભણીને તરત આવું કંઈક વસ્તુ એ લોકોએ જે કોમ્પિટિશનમાં કરી હોય તો એને એ લોકો એન્ટરપ્રિનિયર તરીકે એ લોકો ડેવલપ કરી શકે. તમિલનાડુ ખાતે સોસાયટી ઓફ ઓટોમેટિવ એન્જિનિયર્સ દ્વારા સ્પર્ધા થઈ હતી, જેમાં ADITના વિદ્યાર્થીઓએ 2 મહિનાની મહેનત રંગ લાવી છે. અંદાજે 80,000 જેટલો ખર્ચ કરી ઇલેક્ટ્રિક બાઇક બનાવી હતી. બાઇકને લીધે એર અને વોઇસ પોલ્યુશન થતું નથી. આ ઇલેક્ટ્રિક ટુલર જે અમે બનાવ્યું છે, હવે તમે અત્યારે જોશો કે આપણું ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી જે છે ભારત દેશની અંદર એક ઇવોલ્યુશન ફેઝમાં છે, અને ધીમે ધીમે ડીઝલ ગાડીઓ બી તમે જોવો છો કે બંધ થાય છે. તો એવું બની શકે છે કે 2030 સુધી ડીઝલનો વપરાશ એકદમ ઓછો થવા માંડે, કારણ કે હવે આપણા એમિશન નોર્મ્સ વધી રહ્યા છે, BS6 આવવાનું છે. તો કારણ કે આ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ઇવોલ્યુશન ફેઝમાં છે અને ઇલેક્ટ્રિક એક નેક્સ્ટ ફ્યુચર દેખાઈ રહ્યું છે, તો એવા ટાઈમ પર સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ સધન સેક્શન તેમના દ્વારા એક ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ડિઝાઇન કરવાની ઇવેન્ટ યોજાઈ હતી. ગુજરાતમાં સૌ પ્રથમ ADIT શૈક્ષણિક સંસ્થાએ ઇલેક્ટ્રિક બાઇક બનાવ્યું છે. બેટરીથી સંચાલિત બાઇક જો કોઈ કંપની દ્વારા મોટા પાયે ઉત્પાદન કરાય તો 55,000 થી 60,000 સુધીમાં બની શકે છે. બાઇકની સ્પીડ 35 કિલોમીટર છે. આ બાઇકનું નામ આશ્રય રખાયું છે. આ બાઇક બનાવનાર 10 સભ્યોની ટીમનું નામ અદ્વિતીય છે. વિદ્યાર્થીઓ માટે હાલમાં વેન્ચર કેપિટલ શોધી રહ્યા છે. બળવંત વાઘેલા, સંદેશ ન્યૂઝ, આણંદ.